બીજા ચોરસ આપ્યા છે તો આપણે આ નાના ચોરસ છે કેટલા છે ગણીશું. ખ્યાલ આવ્યો? ચલો એમાં અ કેટલા ચોરસ છે એ ગણવાનું છે. 36 ચોરસ છે. આડીને ઊભી લાઈન એ પ્રમાણે 36 ચોરસ છે. હવે આ આપણે દરેક ખાનું ગણીને ગણતરી કરી છે. હવે એમાં જો નીચે બે બે નંબર છે, શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેનો ઝડપી રસ્તો વિચારી શકો છો? એટલે કે આપણે બધા ચોરસ ગણવાના જ નહીં, એના વગર કઈ રીતે ખબર પડે? જો આપણે આડી લાઈન અને ઊભી લાઈનમાં કેટલા ચોરસ છે એ ગણીશું. 1, 2, 3, 4, 5 અને 6 છે આડી લાઈનમાં ચોરસ. એવી જ રીતે 1, 2, 3, 4, 5 અને 6 ઊભા પણ 6. તો આડા અને ઊભા જેટલા ખાના છે એનો આપણે કરી દઈશું ગુણાકાર. 6 6 કેટલા થઈ ગયા? 36. ચોરસની ગણતરી કરવાનો રસ્તો થયો. ખબર પડી આવી રીતે ગણતરી થાય. હવે ડાન 6 માં એક વાદળી ચોરસ આપ્યું છે જે મેં અહીં બતાવેલું છે, પણ એમાં અંદર બધા ચોરસ નથી, આ પ્રમાણેની પણ જગ્યા છે. સૂચનામાં છે આપેલા વાદળી લંબ ચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાવી શકાય? અનુમાન કરો. અનુમાન કરવાનો એટલે આપણે અંદાજ લગાડવાનો છે. આપણે જે અહીં ઊભી અને આડી લાઈનનો ગુણાકાર કરીને કર્યો ને એવી ટૂંકી રીતે આપણે કરીએ. જો ઊભી લાઈનમાં કેટલા ખાના છે? 4. આપણે અનુમાનથી લખીએ બરાબર, એટલે કે કુલ ખાને આમાં કેટલા આવે એનું અનુમાન કરવાનું છે. ઊભા ખાના 4. હવે આડી લાઈન ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 4 × 8 = 32 ચોરસ. આપણું અનુમાન એવું કહે છે કુલ 32 ચોરસ સમાવી શકે. દરેકનું માપ કેટલું હશે? 1 × 1 સેમી, એટલે આડી પણ 1 સેમીનું માપ, ઊભું પણ 1 સેમીનું માપ, એ રીતે ચોરસ તૈયાર થશે. હવે નીચે છે કે નાના ચોરસ ગોઠવીને અનુમાન તપાસો. તો હવે આપણે આમાં બધી આકૃતિમાં આખામાં ચોરસ દોરી અને જોઈએ કે આપણા અનુમાન પ્રમાણે 32 ચોરસ થાય છે કે નહીં. તો આ લાઈન પ્રમાણે આપણે એને જોડતા જશું. ઓકે, હવે આડી, હવે આપણે દરેક ખાના ગણી લઈએ. 32 ચોરસ નું અનુમાન સાચું છે. ઓકે, ખબર પડી. હવે ડાન્સ એમાં જો એક ચિત્ર આપેલું છે એમાં આ પ્રકારના ચોરસ છે. હવે એમાં પીળા કલર આપ્યો છે. સૂચના શું છે? શું તમે તેને એક સમાન 4 ટુકડામાં વિભાજિત કરી શકો? દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ. એટલે પહેલા તો આપણે ચોરસ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કુલ 12 ચોરસ. એના કરવાના છે આપણે 4 ભાગ. 4નો વડીયો બોલો 12 ક્યારે આવે? 4 × 12, એટલે કે 4 ભાગ પાડવાના. દરેક ભાગમાં 3 ચોરસ હોવા જોઈએ. સરખી રીતે વિભાજન કરવાનું છે. ચાલો આપણે ધારો કે અહીંથી એક ભાગ શરૂ કરીએ. આ રીતે જો વોર્ડ પર વાઈટમાં તમને ખ્યાલ ના આવે ચોકથી, એટલે હું લખી દઉં. આ 3 ચોરસ એનો આખો આપણે એક ભાગ કહ્યો. હવે જે આ બાજુમાં ઉપર છે આ 2 અને બીજું આ 3, આ
થઈ ગયો બીજો ભાગ. ખ્યાલ આવ્યો? હવે આ બે અને આ ત્રણ આવી રીતે આ થઈ ગયો ત્રીજો ભાગ. ઓકે, દરેકમાં ત્રણ ત્રણ ચોરસ આવે છે અને એવી જ રીતે આ આ ત્રણ ચોરસ રહી ગયા તો આ થઈ ગયો ચોથો ભાગ. કુલ 12 ચોરસ છે. 12 ના 4 સરખા ભાગ કરીએ તો દરેકમાં ત્રણ ત્રણ ચોરસ આવે. તમારે નંબર લખવા હોય તો નંબર લખી અને આજુબાજુ ઘટતી રેખા બતાવવાની, એટલે એક સરખા 4 ચોરસ મળશે. હવે પાના નંબર 161 જો મસ્ત મજાનો કોયડો આપ્યો છે. સૂચના શું છે? ઘર અને કૂવો. રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે. તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે એક કૂવો છે. જમીન છે મોટી. કુલ કેટલા મકાનો છે? 4. તમે ચિત્ર જુઓ એટલે તમને ખ્યાલ આવે. તે આ જમીન તેના 4 બાળકોને સરખે ભાગે વહેંચવા માંગે છે. 4 છોકરાઓ છે, દરેકને આપવું પડે. પણ કેવી રીતે વહેંચણી કરવાની છે? કે દરેકને 4 મકાનમાંથી એક એક મકાન મળે. અને કૂવો તો એક જ છે, તો કૂવાનો ઉપયોગ ચારેય ભાઈઓ કેવી રીતે કરી શકે? તેઓ પાણી લેતા એકબીજાની જમીનમાં દાખલ થાય નહીં. પોતાનો સ્વતંત્ર રીતે એ લોકો પાણી પણ લઈ શકે અને અલગ અલગ મકાન. તો હવે આમાં વહેંચણી કઈ રીતે કરવી? જો બાળક, હું તમને પુસ્તક બતાવું છું, તમે ધ્યાન રાખો. દરેકને સરખો ભાગ મળે એ માટે કેવી રીતે વહેંચણી કરવી? જો આ એક પહેલું મકાન છે, બીજું, ત્રીજું અને આ ચોથું, બરાબર. અને અહીં પણ કુલ 12 ખાના છે, આડા ઊભા, સોરી 16 ખાના છે. આડાએ 4, ઊભા 4, ચોકે ચોકે 16 ખાના છે. ધારો કે, અને કૂવો જો, કૂવો તો વચ્ચે એક જ છે. ચારેય ભાઈઓને કૂવે પાણી ભરવા આવવું જ પડશે. તો દરેકના ભાગ 3 ખુલ્લી જમીનના ભાગ અને એક કયો ભાગ આવશે? જેમાં એમનું મકાન હોય. જો ધારો કે આપણે પહેલા ભાઈને અહીંથી શરૂ કરીને 1, 2, 3 અને આ ભાગ આપીએ તો એને 4 ભાગ પણ મળી ગયા અને અહીંથી એ પાણી લઈ શકે છે. એવી જ રીતે આ જો બીજું મકાન, બીજા ભાઈને આ એક ઘરવાળો અને આ ખુલ્લી જમીનમાં 1, 2 અને 3 આ રીતે વહેંચણી કરી દીધી તો એને પણ મકાન અને કૂવાનો ભાગ મળી ગયો. હવે ત્રીજો ભાઈ 1, 2 અને 3 ખુલ્લો ભાગ અને નીચે જે આ ઘર છે, થઈ ગયા 4 ભાગ એના પણ. હવે ચોથો ભાગ, ચોથા ભાઈને એમાં ઘરવાળો એક ભાગ, 1, 2 અને 3 ખુલ્લી જમીનવાળો ભાગ આવી ગયો. આ રીતે આની વહેંચણી કરીને બતાવવાનું છે. તમારે ચોપડીમાં લીટી જ કરવાની છે કારણ કે આ એક કોયડો છે. હું તમને આનો ફોટો મોકલીશ. તમારે ચોપડીમાં આ રીતે બતાવી દેવાનું રહેશે અને સાથે આ દાખલા પણ નોટમાં કરવાના રહેશે. જય સ્વામિનારાયણ.